મોડર્ન સ્કૂલ યુટ્યુબ માં સર્વેન દર્શાવેલ ધોરણ 5 ની અંદર આપણે 14મો પાઠ ધરતી ધ્રુજી ઉઠી આગલા લેક્ચર માં આપણે વાત કરી હતી કે હુકમ આવ્યા પછી જે ઘટના બની હતી એને આપણે વાત કરી હતી અને એ જે ઘટના બન્યા પછી આપણે જે એવા લગા કે મદદ માટે આપણે ક્યાં ક્યાં એવા લો તૈયાર કરવાના હતા ઓ આપત્તિ આવે કુદરતી આપત્તિઓ જે આવે છે એ ઓચિંતાની આવી પડે છે અને આ આપત્તિઓ આવે ત્યારે ગામના લોકોએ ગામના સરપંચ અથવા તાલુકા લેવલે જે મામલતદાર છે અથવા જે સિટીમાં છે તાલુકા જિલ્લા લેવલે કલેક્ટર છે તો આ બધાએ કેવી કેવી મદદ કોની પાસેથી મદદ મેળવી અને કોની કોની પાસેથી આવા મંડળો છે એના આખા આપણે વાત કરી હતી કે એ લોકોએ જે મંડળો છે અમુક જૂથો છે અમુક જે બધા છે નંબર ટેલિફોન નંબર છે એ બધે પાસે રાખવા જોઈએ કે આવા સમયે જ્યારે ઓચિંતાની જે કુદરતી આપત્તિ આવી પડે ત્યારે આ લોકોએ આવા મંડળોને ફોન કરીને અને આપણે જે પોલીસ વિભાગ છે અથવા સૈનિક આર્મી છે એવા લોકોની મદદ માટે આપણે તાત્કાલિક ફોન કરવા જોઈએ હવે આપણે એ વાત કર્યા હતા તો આની અંદર આપણે કોઈ અકસ્માત છે એ આપત્તિ ઓચિંતાની જ્યારે આવી પડે છે ત્યારે કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કેટલાક લોકોને જરૂર પડે છે આવા સમયે તો ન બોલતા હોય એવા લોકો પણ આપણા સરને આવી ચડે છે મદદ માટે અમસ્ત તમે ભલે ગમીનિયા સોસાયટીમાં રહેતા હોય બોલતાય ન હોય સામે ન જો પરંતુ આપણા ઘરે કોઈ મુશ્કેલી આવે કોઈ પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડતો હોય અને જો સોસાયટીમાં ખબર પડે કે આ લોકોના ઘરે આજે મરણ થયું છે એના ઘરે આ એક ઘટના બની છે તો એ લોકો તાત્કાલિક ભલે ન બોલતા હોય છતાં એ આવીને આપણી પાસે 5-10 મિનિટ આપણે વાતચીત કરીને આશ્વાસન આપતા હોય છે તો આ તો આખા ગામની વાત છે આખા તાલુકા લેવલની વાત છે આખા રાજ્યની વાત છે તો આવા સમયે તે રાજ્ય કરતાં બીજા રાજ્યના લોકો બીજા દેશના લોકો જિલ્લાઓ આ બધા એકબીજાના સરને આવી ચડે છે એ માટે આપણા સરપંચ છે તાલુકા પંચાયતના જે મામલતદાર છે આપણે કલેક્ટર શ્રી બધાએ એકબીજાને આપણા કોડ નંબર અને નંબર રાખવા જોઈએ કે જેથી કરીને આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તાત્કાલિક આપણે એનો સંપર્ક સાધીને મદદ માટે બોલાવી શકીએ જો તમને તો પહેલા લખ્યું છે ચાર્ટ બનાવ્યો છે પણ ચાર્ટની અંદર લખ્યું છે કે સરનામા અને એક બાજુ લખ્યું છે ફોન નંબર તો આવા સમયે પહેલા તાત્કાલિક કોને કોની જરૂર પડે છે તો તમને લખ્યું છે જો ફાયર સ્ટેશન પછી નજીકની હોસ્પિટલ આ હોસ્પિટલ નજીકની છે એ તાત્કાલિક આપણે એનો સંપર્ક સાધીને જાણ કરવામાં આવે છે કે આ ગામની અંદર આટલા વ્યક્તિને નુકસાન થયું છે તાત્કાલિક એમ્બ્યુલન્સ એ લોકો ત્યાંથી મોકલે અને તાત્કાલિક પ્રાથમિક સારવાર એ માટે આપણે ઝડપી બને છે જો એમ્બ્યુલન્સ બીજી છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ છે એ જો એનો 108 નંબર છે અથવા કોઈ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ હોય પ્રાઇવેટ દવાખાનાની તો પણ એના નંબર આપણે આ ગામના લોકોએ અને તાલુકા પંચાયત બધે રાખવા જોઈએ કે ઇમરજન્સીની અંદર તાત્કાલિક આ લોકોને આપણે ફોન કરીએ ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી અને આ સારવાર માટે આપણને હોસ્પિટલે પહોંચાડે છે અને બીજું છે પોલીસ સ્ટેશન શું છે પોલીસ સ્ટેશન આ બધાના નંબર આપણી પાસે હોવા જોઈએ આ ઉપરાંત જૂથ મંડળ જે આપણા ગામના હોય એ ગામના જૂથ મંડળો પછી સભા મંડળો આ બધા આપણા છે ને સભા મંડળો જૂથ મંડળો આ ગામના નાના ગામની અંદર આ મંડળો કામ કરતા હોય છે તો આવા સમયે આ મંડળ
મંડળો છે એ તાત્કાલિક મદદ માટે દોડી આવતા હોય છે. એ લોકો ખાલી સેવાકીય જ કામ કરતા હોય છે, કોઈ પૈસા સામું એને લેવા દેવા હોતું નથી, પણ એક સેવાના ભાગ રૂપે એ લોકો કામ કરવા માટે આવી જાય છે. આ મંડળોમાં કેટલા ભાઈ બહેનો પણ જોડાયેલા હોય છે અને આ મંડળો ઘણા બધા છે અને આ મંડળો છે એ જ બધી ખોરાકની આ જ્યારે ભૂકંપ આવ્યો હોય ત્યારે એક ઘરે ઘરે જઈને જે વસ્તુ ઉગરાવી મદદ માંગવી એ આ મંડળો કામ કરે છે. હોસ્પિટલ વાળા કઈ આવા સમયે ઘરે ઘરે જઈને દવા નથી ઉગરાવતા, એને તો આ બધું સરકાર જ આપતા હોય છે, પરંતુ આ મંડળો એવા હોય છે કે ઘરે 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 જઈને વ્યક્તિ આગળ પોતાના ચોરી લાંબી કરીને વસ્તુ બીજા માટે માંગે છે, લાજ શરમ મૂકીને પણ એકબીજા માટે માંગીને મદદરૂપ થાય છે. હવે આપણને અહીંયા ફોન નંબર તો આપ્યા નથી એટલે આપણે ફોન નંબર લખવાના નથી. હવે મુશ્કેલ સમય જ્યારે જ્યારે આ આપત્તિઓ આવે છે અને ત્યારે મુશ્કેલ સમય ઊભો થાય છે ત્યારે આવી મુશ્કેલીની અંદર આપણે શું શેનો ઉપયોગ કરવો જોઈએ અને આ ઉપયોગ કર્યા પછી કેવા અહેવાલો એને તૈયાર કરવા જોઈએ, તો કે પૂર પહેલાં છે, પૂર, બીજું છે નદી, નદીઓનું પાણી, ત્રીજું છે ભૂકંપ આવ્યો અને ઇમારતો અને ઘર પડી ગયા અને એમાં ઘાયલ થયેલા લોકો, એ લોકો માટે ખોરાકના પેકેટો તૈયાર કરવા, બચાવ કાળ અને છાવણી, મકાનો જો બધા જ પડી ગયા છે, સાવ જમીનદોસ્ત થઈ ગયા છે તો તાત્કાલિક એની માટે સરકારી વસાહતો અથવા એની માટે છાવણી તૈયાર કરવામાં આવે છે. તાલુકામાં અને સિટીમાં તો સરકારી વસાહતો ઘણી બધી હોય છે કે તાત્કાલિક જો સ્કૂલો હોય અથવા કોઈ હોસ્પિટલો હોય, મોટા મોટા ધર્મશાળા હોય તો એવી જગ્યાએ આ લોકોને આશરો આપવામાં આવે છે, પરંતુ ગામડામાં આ વસ્તુ ઓછી હોય છે તો એવા સમયે ગામડાની અંદર છાવણી ઊભી કરીને આ લોકોને રાખવામાં આવે છે અને મદદ પણ સમયે સમયે એને ખાવા પીવાનું ભોજન અને દવાની મદદ કરવામાં આવે છે. પછી મૃતદેહો મરી ગયેલા લોકો જે છે એને સમયસર એની કાર્યવાહી કરવામાં આવે છે. પછી પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પૂર આવે ચોમાસાના ઋતુમાં જ્યારે પૂર બહુ આવે છે, અતિ પૂર જેને કહેવાય હોનારત આવે છે ત્યારે કેટલા પશુ પંખીઓ તો ઓછા હોય છે પણ પશુઓ છે એ ગામડાની અંદર ગમે ત્યાં નદી અથવા નાનો તળાવ હોય, આજુબાજુ પાણી પીવા જતા હોય, આ થતા હોય કે નદીની તળાવ વટીને પણ બીજા કિનારે જવાનું હોય છે ગામડામાં, તો આવા સમયે કેટલા પશુ ઢોરો પાણીમાં મરી જાય છે અને આ મરેલા ઢોરોને બહાર કાઢવા અને એને એના માલિક સુધી પહોંચાડવા એવા પણ કાર્ય કરવા પડે છે. પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ વિમાનમાંથી આપત્તિની સ્થિતિ પણ જોવામાં આવે છે. દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, આમ બેઘર લોકો અને ફસાયેલા લોકો, જો આવા સમયે જે આવે છે તો મકાનો છે ડૂબેલા મકાનો એને પાણી હાવ પૂર આવે હોનારત આવે ત્યારે કેટલાક મકાનો છે એ પાણીમાં ડૂબી જાય છે અને પાણીમાં ડૂબી ગયેલા મકાનો છે એટલે ઘરની તમામ ઘર વખરી છે એ પલળી ગઈ હોય છે અને તણાઈ ગયું હોય છે, તો એવા લોકોને હવાઈ મથક એટલે કે હેલિકોપ્ટર દ્વારા પેલું નાખીને એને બચાવ કાર્ય કરવામાં આવે છે અને એમાંથી એ લોકોને લઈ જઈ અને બીજા સ્તરે સ્થળાંતર કરવામાં આવે છે. પછી દુઃખી લોકો, જે લોકો બધું જ તણાઈ ગયું છે, બધા જ વસ્તુ ઘરને ઘર વકરી કંઈ પણ રહેતું નથી, ખાલી પેલી કપડે જ જે લોકો છે એવા લોકોનો જે સરકાર છે એ પણ એને મદદરૂપ થાય છે. ગંદા અને જ્યારે પૂર અને હોનારત આવે છે ત્યારે ગંદા પાણીઓ આખા આજુબાજુના બધા વિસ્તારમાંથી જે જમીન ધોવાનું પાણી આવે છે અતિ ખરાબ હોય છે અને આ ગંદા પાણીની અંદર જ્યારે જે લોકોને પીવાનું પાણી આપણે દેતા હોઈએ છીએ ત્યારે આવા પાણીથી ઘણા બધા રોગ ઉત્પન્ન થતા હોય છે, કારણ કે કેટલા બધા રોગો એના દ્વારા થાય છે. ત્યારે એવા સમયે આ ગંદા પાણી
રસોઈમાં અથવા પીવામાં ઉપયોગમાં લેવું જોઈએ નહીં. પછી આપત્તિ છે, ભૂકંપ છે, પૂર છે, હોનારત છે, કોઈ પણ વસ્તુ આવે ત્યારે જે હા બેઘર લોકો છે એને સરકાર દ્વારા કેટલીક સહાયો પણ આપવામાં આવે છે. હવે આપણને આ પાઠ પૂરો થવાના અંતની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે કે આ પાઠની અંદર આપણે શું શીખ્યા, કેવું કેવું શીખ્યા, એવું આપણે અહીંયા કીધેલું છે. તો કે પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે પૂર આવતું હોય ત્યારે કેવા કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે એના વિશે આપણે અહીંયા આખો એવા તેવા અહેવાલ તૈયાર કરવાનો છે. અહીંયા એક ચિત્ર આપ્યું છે. ચિત્રની અંદર આપણને પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે જો, અને પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે. જો તમને કીધું છે કે ચોમાસાની અંદર અતિશય પૂર આવે અને ગામ નાના નાના ગામડાઓ છે જ્યાંથી નદીઓ પસાર થતી હોય, ડેમ આજુબાજુના ખેતરા વિસ્તાર હોય અને આજુબાજુ માણસો રહેતા હોય, ત્યારે આવા સમયે કેટલાક લોકોને પૂરનો સામનો કરવો પડે છે. પરંતુ આ પૂરની અંદર ઘણું બધું તણાઈ જવું હોય છે અને આવા સમયે એ ગામડાના નાના બાળકો છે ત્યારે એને કેવા પ્રકારની સ્કૂલમાં અભ્યાસ કરવો પડે છે. જો તમને એક ચિત્ર આપ્યું છે, એક ઝાડવું છે અને ઝાડવામાં બે સ્ટેન્ડ ઊભા કરીને બોર્ડ મૂકેલું છે. એ બોર્ડમાં અને જો નીચે બાળકો શેતરંજી પાથરીને ભણવા બેઠા છે, આઠ નવ બાળકો છે, આઠે નવ નવ દસ બાળકો અને પાછળ એક બે ટીચર છે અને એક જે પાણીનું માટલું લઈને જે એક સ્ત્રી આવે છે તે માટલું ત્યાં પણ રાખવામાં આવ્યું છે. એટલે કે ખુલ્લી શાળાઓ, કેવી શાળાઓ, સ્કૂલ ખુલ્લી શાળાઓ. પહેલાના સમજ જમાનામાં હતા, પ્રાચીન કાળની અંદર ભણતર કેવું હતું, તો કે ઝાડ નીચે બેસીને ભણવામાં આવતું અને સીધું દ્રાવ્ય અને સવેન્દ્રીય જે ભણતર હતું એવું ભણતર હતું. અત્યારે તો નોટ, પેન, બોર્ડ, ક્લાસ, એસી, પંખા, બેન્ચ આ બધું પેલા એ સર વખતમાં કશું જ હતું નહીં. ખાલી ત્યારે તો એવું હતું કે ઋષિ મુનિઓ હતા એ પોતે પોતાનું જ્ઞાન બોલે અને ડાયરેક્ટ વિદ્યાર્થીઓ જે આપણે રાજાઓના જે કુમારો હતા જે એ ડાયરેક્ટ વિજ્ઞાનને પ્રાપ્ત કરતા હતા. આવું કંઈ લખવાનું કે ચોપડા બોલપેનું કશું જ હતું નહીં. તો એ ગામડામાં પણ આજે આવી મુશ્કેલી ઊભી થાય ત્યારે આવું પ્રાચીન સમયનું જે ભણતર છે એ ભણતર કરવું પડતું હોય છે. શિક્ષક માટે આડોસ પાડોશના મહત્વ વિશે ચર્ચા કરવા જુદા જુદા ઉદાહરણ આપવા જોઈએ. આ માટે આપણે આડોશી પાડોશીમાં જે કાંઈ આડોસ પાડોશના સોસાયટી વિસ્તારમાં અથવા આજુબાજુના ગામડામાં જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર જ્યાં જ્યાં ગામમાં કઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય એ વિશેનું વર્ણન આપણે આ વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા કરવાનું થાય છે કે કેવી રીતે એ ગામડાના લોકો આવી પરિસ્થિતિમાંથી પસાર થયા અને કેવી રીતે આ પરિસ્થિતિમાંથી એ લોકોએ પોતાનું સ્કૂલ બંધ છે તો એ સ્કૂલ દરમિયાન એને કેવી રીતે એ અભ્યાસ પણ બંધ હોવા છતાં આવી પરિસ્થિતિમાં આવો અભ્યાસ કરીને એને સમય કાઢેલો છે એવા આપણે અહીંયા એવા તૈયાર કરવાના છે. જેવી કે રોજની પરસ્પરની ક્રિયા, અમુક સમય જતાં જે પરિસ્થિતિ છે એનો હલ થઈ જાય છે પરંતુ અમુક સમય જતાં અમુક પરિસ્થિતિઓનો હલ ક્યારેય થતો નથી. સરકારી લેવલે જે કામ હોય છે એને બહુ લાંબો સમય વીતી જાય છે એ ક્યારે જલ્દી થતો નથી. દાખલા તરીકે સ્કૂલો છે તો સ્કૂલો પડી ગઈ છે ગામડામાં તો એ કાગરે થકી કામ થતું હોય છે તો એમાં બહુ જ વિલંબ થાય છે અને આ બધા વિલંબ છે એ ગામડાના બાળકોને અથવા ગામડાની પ્રજાને ની મુશ્કેલી ઊભી કરે છે. એટલે જે રીતે ત્યારે આવા
ખુલ્લાની અંદર એક ઝાડ નીચે બેસીને બોર્ડ રાખીને પણ અભ્યાસ કરવો પડે છે. હવે બીજું કે પાડોશીના લગ્ન હોય અથવા મરણનો પ્રસંગ હોય ત્યારે સમાચાર પત્રોમાંથી અહેવાલ ભેગા કર્યા બાદ બાળકો જુદી જુદી આકૃતિઓ પર જૂથમાં કામ કરી શકે છે. જુદા જુદા લોકો જુદી જુદી આપત્તિઓથી કેવી રીતે અસરગ્રસ્ત થાય છે તેના વિશે ચર્ચા કરો. હવે અહીંયા આપણને એક પ્રશ્ન બીજો પૂછ્યો છે કે જ્યારે આ બધા મરણના આજુબાજુ ગામડાઓમાં કે તાલુકામાં કોઈ પણ જગ્યાએ ધાર્મિક પ્રસંગ હોય યા માંગલિક પ્રસંગ હોય કે આ મૃત્યુના પ્રસંગ હોય તો આ બધા જ પ્રસંગ છે એ બધા જ પ્રસંગ છે એના આ બાળકોએ જૂથમાં રહીને એની આદિ એક આખી તૈયાર કરવાની હોય છે. દાખલા તરીકે ગામડાની અંદર 10-12 બાળકો અથવા 20નું જૂથ કે 25નું જૂથ આવા યુવાનો છે એ યુવાનો આવી જૂથની યાદી તૈયાર કરે છે અને આ યુવાનો લગ્ન સમયે કોઈના ઘરે મૃત્યુ થઈ ગયું હોય તો મૃત્યુના સમયે અથવા કોઈ આપત્તિ આવી હોય ત્યારે આપત્તિના સમયે આ બધા ત્યાં ઘરે જઈને એનું આલેખન કરીને એની પૂછપરછ કરીને આખો અહેવાલ તૈયાર કરે છે તારીખ વાઇઝ. દાખલા તરીકે એક ગામડામાં 100 મકાન છે, 100 મકાનની અંદર લગ્ન સિઝનની અંદર કે આટલાના ઘરે આટલા લગ્ન થયા છે તારીખ વાઇઝ એનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે જાન્યુઆરી મહિનો છે તો જાન્યુઆરી મહિનાની અંદર 100 ઘરમાંથી આટલા ઘરમાંથી આટલી વ્યક્તિઓ મૃત્યુ પામી છે તો એને તારીખ વાઇઝ કુટુંબનું નામ નાતી જાતિ નામ આ બધું કરીને એનો સર્વે કરવામાં આવે છે અને આખી એની યાદી તૈયાર કરવામાં આવે છે. તો આવી રીતના એક પછી એક સર્વે તૈયાર કરવામાં પણ આ જૂથ મંડળ જેને આપણે કહીને સભા મંડળોના જૂથ મંડળો એ પણ ઘણા બધા મદદરૂપ થાય છે. એવા સમયે આ પોલીસ સ્ટેશન એમ્બ્યુલન્સને મદદરૂપ થતી નથી. જુદા જુદા લોકો જુદી જુદી આપત્તિઓમાંથી કેવી રીતે અસરગ્રસ્ત થાય છે તેને વિશે ચર્ચા કરો. હવે અહીંયા શું પૂછ્યું છે જુદી જુદી આપત્તિઓ, એ તો આપણે આગલા લેક્ચરમાં પણ વાત કરી હતી કે જુદી જુદી આપત્તિઓ પૂર આવવું, આગ લાગવી ઓચિંતાની, બોમ્બ વિસ્ફોટ થવો, હોનારત થવું, પછી આપણે કીધું ને ધરતી ધ્રુજી ઉઠી ઉપરથી ભૂકંપ થવો, જ્વાળામુખી ફાટવા, દ્વારા ન, આ બધા છે એ બધી આકસ્મિક જે ઘટનાઓ છે એના વિશે ગમે ત્યારે જે ગામમાં જે વસ્તુ જે જગ્યાએ થાય એના અહેવાલ વિશે આપણને પૂરતી માહિતી હોવી જોઈએ. દાખલા તરીકે પૂર આવ્યું છે તો પૂરની ઘટના સૌથી પહેલા ખેડૂતોને અસર કરે છે, કારણ કે ખેડૂતો એક એવા છે કે એ નદી કિનારે રેવાડી ખેતરમાં રહે છે અને ખેડૂતોને જ એ વધારે અસર કરનારી આ પરિસ્થિતિ છે. એટલે કે ખેડૂતોને વધારે અસર થાય છે તો આવા જગ્યાએ ખેડૂતોની જ માહિતી પહેલા પ્રાપ્ત કરવામાં આવે છે અને ખેડૂતોને વધારે મદદરૂપ થવું પડે છે. પછી સુનામી આવે, સુનામી એટલે કે દરિયાની અંદર આવતી આપત્તિ છે, તો આ આપત્તિ છે તો એ સૌથી વધારે કોણે નુકસાન કરે છે તો કે માછીમારોને, કારણ કે આપણે તો દરિયા કિનારે કાયમી રહેતા નથી પણ આ માછીમારો છે એ દરિયાની સાથે કાયમ ખેડતા હોય છે. માછલી પકડવાનો જે ઉદ્યોગ એનો છે એ દરિયાઈ માર્ગે છે, એનો ઉદ્યોગ ચાલતો હોય છે. પછી સ્ટીમરો, વાહન વટુવાળા આ બધા છે એને આપણે સુનામી આવે ત્યારે ઓચિંતાની આવે છે ત્યારે એ લોકોને સરકારે પહેલાં મદદ કરવી પડે છે. ત્યારે આપણે સિહોરમાં રહેતા હોય ને ભાવનગરમાં રહેતા હોય છતાં ભાવનગરના નિષ્કન દરિયા કિનારે જે લોકો રહેતા હોય એને જ મુશ્કેલી આવે ને, એટલે કે ગામડે દરિયા કિનારે જે રહેતા આજુબાજુના ગામડાના લોકો છે એને આ બધી અસરો વધારે કરે છે. એટલે એને માટે સરકારે પહેલાં પગલાં લેવા જોઈએ અને જૂથ મંડળોએ પણ એની રજૂઆત કરવી જોઈએ. આવી રીતે આ બધી જે આપત્તિઓ હતી
નમસ્તે અસ્તુ જય શ્રી કૃષ્ણ.